દામિની શું છે? કઈ ભાષણ આપવાનું બાકી રહી ગયું છે હજુ? કેમ આવી રીતે વાત કરે છે? સીધી રીતે વાત કરું છું ને તારી સાથે તો સીધા મોઢે વાત નથી થતી તારાથી. ના, હવે મને આવડતું જ નથી સીધી રીતે વાત કરતા. છોડે બધું, શું કરતી હતી? રસોઈ બની ગઈ છે? હા, રસોઈ બની ગઈ છે. મેડમને તૈયાર ઉપર જ ખાવું છે. અને છે ને, ખાવું હોય ને તો જાતે બનાવી લેજો. હા, અરે બસ, પણ શું બોલે છે આ બધું? મેં સાંભળ્યું છે કે તમે લોકો નોખા રહેવા જવાના છો. કેમ આવું છે અમારી સાથે નોખા રહેવા? ના, આપણ લોહી પીવા. તારી સાથે રહેવું ને એનાથી તો સારું છે કે હું આખી દુનિયામાં એકલી રહું. હા, તો પહેલા જ તમારે એકલું રહેવા જતું રહેવાય એટલે અમારે તો નોખું ન થવું પડે. અમે શું કામ નોખા થઈએ? અત્યાર સુધી છે ને આ ઘરમાં અમે લોકો એકલા જ રહેતા હતા. હા, તું આવીને ત્યારથી નોખા પડવાની વાત છે. હા, હું આવીને પછીથી જ બધું થયું છે. નહીં, બહુ વાર સંભળાયું છે, હવે તો બસ કરો. શું બસ કરો? તું કરે જ છે એવું તો. અને બીજી વાત, આવું બધું કરવાની શું જરૂર છે? શું કામ નોખા થવું છે તારે? કેમ કે તમારે કામ કરવું પડે ને એટલે હું હતી ત્યાં સુધી તો નહોતું કરવું પડતું. એટલી ગમતી વાતમાં નોખા કોણ થાય દામિની? એટલી ગમતી વાત એ તો જેના પર વીતે ને એને જ ખબર પડે કે કેટલી વાત છે. સારું, છોડ, તારે જે કરવું હોય ને કર. પણ હા, નોખા થવાનું તું એટલે જ કહે છે ને કે મમ્મી અમને લોકોને વધારે રાખે છે, એ તને નથી ગમતું? હા, કેમ કે મમ્મી તો તમને રાખવાના જ છે, મને તો ક્યારેય સમજ્યા જ નહીં એ, એટલે નોખું થઈ જવું છે બળતરા જ માટે. ખરે તો થઈ જાય ને, પણ હું ક્યાં તને ના પાડું છું? હે, મેં એટલું બધું બોલવાની જરૂર નથી. સીધી રીતે આવીને તને પૂછું ને, એનો જવાબ આપ. હા, તો તમારે પૂછવાની પણ કઈ જરૂર નથી, અમારે થવું હશે ત્યારે થઈ જશું. એટલે આ ઘરમાં છે ને તારાથી મોટી છું, તને પૂછવાનો કહેવાનો હક છે મને. હા, તો મોટા છો ને તો મોટું બનીને જ રહેવાય, સાસુ બનવાની કોશિશ ના કરાય. તારી સાસુ બનીને મારે ક્યાં જવું છે? એમ પણ તારી સાસુ બનું ને એના કરતા તો મરી જાવ સારું. હા, તો મરી જાવ ને, કોણ કહે છે કે જીવો? એમ તારે તો એ જ જોતું હશે ને કે મરી જાય એટલે તને શાંતિ. હા, શાંતિ શાંતિ બોલો. આવી ગયા, તૈયાર લાવ કરો. જાઓ હવે, તમારું જે કામ કરતો હોય ને કરો અને મને મારું કામ કરવા દો. તો મને છે ને કઈ શોખ નથી તારી પાસે અહીંયા આવીને વાતો કરવાનો, તને સમજાવવાનો. હા, તો મને એવું થયું કે ચાલો નોખા થવાની વાત કરે છે ને એટલે એક વાર પ્રેમથી આવીને તને સમજાવું. પણ તને છે ને પ્રેમથી સમજાતું જ નથી. ક્યારે તમે મને પ્રેમથી સમજાવી? અત્યાર સુધીમાં ક્યારે પ્રેમથી સમજાવી? હવે ખબર પડી ગઈ કે નોખી થઈ છે એટલે હું પ્રેમથી સમજાવું. પ્રેમથી વાત કરવા માટે છે ને પહેલા સામે પ્રેમથી વાત કરવી પડે છે. પ્રેમથી વાત કરીશ ને તો બધા તારી સાથે પ્રેમથી વાત કરશે. અને હા, હું હવે બધું સમજી ગઈ છું કે અત્યારે પ્રેમથી વાત શું કામ કરવા આવ્યો છું ને, કે હું નોખી થઈ જઈશ એટલે તમારે જ કામ કરવું પડશે. મમ્મી તો કઈ કામ કરવાના નથી અને બસ પછી નોકરાણી ની જેમ મારે આ ઘરમાં રહેવાનું. નહીં, એક મિનિટ દામિની, શું બોલા બોલ થઈ છે ક્યારની? કામ 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 કામ, ખાલી કામની વાત હોય ને તો અમે નોકર રખાવી લેશું, કામનો કોઈ પોઈન્ટ જ નથી. હા, તો નોકર રખાવી જ લ્યો ને, કેમ કે હવે હું વહી જવાની છું એટલે નોકર રખાવે. અત્યાર સુધી કેમ ન નખાવ્યા? અને તું છે ને આ ઘરની વહુ છો એટલે કામનું છે ને મને ના સંભળાવીશ. જેટલું કામ હું કરું છું ને એટલું કામ તારે પણ કરવું પડે. અને બીજી વાત, નોખા થવામાં છે ને કોઈને સારા વાટ નથી. હા, એ તમારે નથી જોવાનું સારા વાટ છે કે નહીં. હા, હા, તો તારે જે કરવું હોય ને કર. હું તો તને સમજાવવા આવી હતી કે નોખા થાય અને પછી કોઈનું સારું નથી થતું, પણ તું છે ને જ્યાં સુધી પછતાઈશ નહીં ને ત્યાં સુધી તને નહીં સમજાય. હા, કેમ કે અત્યાર સુધી છે ને તમે કામ જ કરાવ્યું છે, હવે આપો બધું. આ બધું? આ સિરિયસલી તને એવું લાગે છે કે અમે તને બધું આપશું? હરમેશ છે ને અમે તારા માટે સારું વિચાર્યું છે. અને હવે હું વહી જાઉં ને નોકરી રહેવા, પછી નોકર રાખી રહેજો એટલે તમારે કામ ના કરવું પડે. હને, અરે બસ, પણ શું છે તને ક્યાર નહીં? કામ કામ કામ, કામને મૂકી સાઈડમાં હું તારી સાથે બીજી વાત કરું છું ને તને પ્રેમથી સમજાવું છું કે નોખા નથી થાવું, નથી થાવું, તો તને એટલે એમથી વાત સમજાતી નથી. હવે છે ને મારે નોખું થવું જ છે. કેમ કેમ તમારે નોખા નથી થવા દેવા? ખબર છે મને બધી. અને હા, તે દિવસે મારા ગાલ ઉપર ઝાપટ મારી હતી, હવે હું બધા બદલા લઈશ બધા, અને શરૂઆત અહીંયાથી કરીશ. ચા, હવે જોઈ લે. દેવાંગ, આ શું કરો છો? સાસે તમે ઘર છોડીને જાવ છો? દેખાતું નથી મોટા ભાઈ, સામાન તો પેક કરી નાખ્યો છે. હવે ઘરની બહાર જઈશું ને એટલે તમને ખ્યાલ આવી જશે કે અમે લોકો સાચે જ જઈએ છીએ આ ઘર છોડીને. હાય, ક્યાંય નથી જવાનું તમારે. શું કામ નથી જવાનું? અરે નથી રહેવું અમારે આ ઘરમાં.
દેવાંગ ભાઈ, જ્યારે મેં દામિનીને લાફો માર્યો હતો ત્યારે તો બહુ પહેલા આવીને તમને કહી દીધું હતું કે મારા પર હાથ ઉપાડવામાં આવ્યો છે, તો આજે તમારી પત્નીએ જે કર્યું એ તમને ના કહ્યું? નહીં, ના કહ્યું. એણે મને કહ્યું છે, બધી જ વાતો કરી છે, અને એણે એમ પણ કહ્યું છે કે તમે વગર વાકે સમજાવવા આવ્યા હતા. અરે જરૂર શું હતી તમારે એને સમજાવવા જવાની? વગર વાકે સમજાવવાનો હતી ગઈ, ભૂલ હતી ને એટલે સમજાવવા ગઈ હતી. અને બીજી વાત, આ તમારા બંનેનો જે નિર્ણય છે ને એ તદ્દન ખોટો છે. હા, ઘરમાં અમારી જ ભૂલો હોય છે, અમારા જ નિર્ણયો ખોટા હોય છે. તમે લોકો તો સત્યવાદી રહ્યા ને, તમારા બધા જ નિર્ણય સાચા છે, બરોબર? તો તમે તમારા સાચા નિર્ણયો તમારી પાસે રાખો ને, અમે ખોટો નિર્ણય લીધો છે તો અમે ભોગવી લઈશું, અમને જવા દો ને આ ઘરમાંથી. સારું, માની લીધું કે અમે લોકો ખોટા છીએ, બધો ભાગ અમારો છે. તમે જે કહો છો ને એ બધી વાત સાચી, પણ એકવાર શાંત દિમાગે વિચારો. હા, તમે જે ઘર છોડીને જવાની વાત કરો છો, પછી મમ્મી પપ્પાનું શું થશે? એ લોકોને શું કરવાનું? કેમ, અત્યાર સુધી મમ્મી જ મને કહેતા હતા કે જતો રહેજે આ ઘર છોડીને, તારાથી થાય એ કરી લેજે. હવે જ્યારે મારો પગાર વધ્યો છે, જ્યારે મારી પાસે કંઈ સારી પોઝિશન થવાની છે, ત્યારે તમારે લોકોએ એમ કહેવાનું છે કે નહીં, તમે આ ઘર છોડીને નહીં જતા, અમારું વિચારો, મમ્મી પપ્પાનું વિચારો. તો ભાઈ, તમે લોકોએ તમારું પહેલેથી વિચારી જ નાખ્યું છે ને, તો અમને શું કામને રોકો છો? અને ભાભી, તમે મને આટલી સમજાવી, મેં તમને આટલું કહ્યું તો પણ આવ્યા રોકવા માટે? હા, આવું જ ને, ક્યાં જાઓ, મારી પર્સમાં આવે છે ને એટલે આવી ગઈ. વાતે વાતે ટોકવા અને રોકવા માટે આવી જાઉં છું. અને તમે એમ કહો છો કે અત્યાર સુધી મમ્મી તમને કહેતા હતા કે ઘરની બહાર જતા રહો, અત્યાર સુધી મારો પગાર ઓછો હતો ત્યારે પાલવ્યા ને તમને, એટલે હવે પોતાનું વિચારો છો, પોતાની સેલેરી વધી ગઈ એટલે બધાને તર છોડીને જાઓ છો. હા, તો એક કામ કરો ને, અત્યાર સુધી જે રીતે અમે આ ઘરમાં રહ્યા છીએ ને એ રીતે તમે રહેવા લાગો. ચાલો, હવેથી તમારે છે ને અમે લોકો જે ચીંધીએ ને એ બધા જ કામ કરવાના, નોકરની જેમ રહેવું પડશે. બોલો, રહેવા તૈયાર છો ને? હા. અરે શું આ પાડો છો મોટા ભાઈ, પેલા મારા ભાભીને પૂછી તો જુઓ એમની આ છે કે નહીં, કારણ કે તમારે પણ એમના ઈશારે જ નાચવાનું હોય છે ને. જો આ ઘરમાં શાંતિ આવતી હોય ને તો તમે કયો ને બધું કરવા માટે તૈયાર છીએ? પહેલેથી અમારી આ જ વાત હતી ને, હજુ પણ આ જ વાત છે. હા, પહેલેથી આ જ વાત હતી, અમને ખબર છે પેલા તમારી શું વાત હતી અને શું નહીં. અમારે તો બહાર ફરવા જવા જોઈએ છે, અમારે તો જવું જ પડશે. ક્યારે કોઈ નાની મોટી વાતોમાં એડજસ્ટ કર્યું છે તમે લોકોએ? દેવાંગ, આ બધાય બંને જણાના નાટક છે, પ્લાનિંગ છે, એટલે આપણે અલગ રહેવા ના જઈએ ને, એટલા માટે બધું કરે છે. ખબર છે મને, મને બધી સમજ પડે છે. હા, બધા અત્યારે સત્યવાદીના પૂંછડા થઈને ક્યાંથી આવે છે ને, બધી ખબર પડી ગઈ છે મને. સિરિયસલી ધામિની, અત્યાર સુધી તે જે કર્યું એ બધું મેં ચલાવ્યું. આજે તે કર્યું ને એ બહુ ખોટું હતું, છતાં પણ હું એ સમજાવવા માટે આવી છું. પણ નહીં, તમારે લોકો છે ને સમજવું જ નથી. હું કરું ને એ ખોટું, એમને મને જ્યારે ઝાપટ મારી ત્યારે એ ખોટી ન હતી, મેં મારી એટલે ખોટું. અરે ઠીક છે, તમે નક્કી કરી લીધું છે ને જવાનું, તમારે જે કરવું હોય ને કરો, અમારા ફરજમાં આવતું તો ને તમને સમજાવવાનું એટલે સમજાવવા આવ્યા. હા, તો તમારી ફરજ પૂરી થઈ ગઈ ને ભાભી, હવે અમારે શું કરવું શું નહીં એ નિર્ણય અમારો છે. અમે લોકો આ ઘર છોડીને અત્યારે જ જવાના છીએ. જુઓ, આ ફેસલો અમારે આટલો બધો વહેલા લેવાની જરૂર નહોતી, પણ આજે ઘરમાં તમે જે હા દામિની સાથે કર્યું ને એ જોઈને જ અમારે વહેલા જવું પડે છે, નહીંતર તો અમે હજી પણ મહિનો રોકાવાના હતા, હજી પણ મહિનો અહીંયા રહે, કોઈ સારું મકાન ગોતત પછી જાત. પણ નહીં, તમને લોકોને તો અમે હેરાન થઈએ ને એ વાતમાં જ રસ છે ને. હા તો ઠીક છે ને, જતા રહો. હા તો ઠીક છે ને, જ્યારે જવું હોય ને ત્યારે જાઓ, અમારા ફરજમાં તો તમને સમજાવવા આવ્યા હતા, બાકી અમને કંઈ ફરક નથી પડતો. તમે આ ઘરમાં રહ્યો ના રહ્યો, આપણું ઘર વિખાઈ ના જાય ને એટલે કહેતા હતા. ફરજ પૂરી થઈ ગઈ ને ભાભીજી, જવું છે ને તો તમે લોકો જાઓ, અમે લોકો અમારો સામાન પેક થશે ને એટલે નીકળી જઈશું. અડધો કલાકનો સમય છે મોટા ભાઈ, અડધો કલાક અમને શાંતિથી સામાન તો પેક કરી લેવા દો, એટલે અમે લોકો શાંતિથી જતા જ રહીશું અહીંયાથી, તમને નહીં નડીએ હવે વધારે. રેવા દો ને અશોક, આપણે કોને સમજાવવા આવ્યા હતા? અમને અહીંયા છે ને ભેંસ આગળ ભાગવત કરવા જવું છે. તો ના કરો ભાગવત, જઈ શકો છો તમે. ભેંસ જાણે સામે ચાલીને કહેતી હોય કે મને ભાગવત સમજાવો, એ રીતે સલાહ દેવા આવે છે. જોયું ને તમે, ભાભી કેવો કાચી ડાણી જેમ રંગ બદલે છે. પેલા કહે છે કે નથી જવું, હવે કે જ્યાં જવું હોય ત્યાં જાઓ. ચલો હવે ઊભા થાઓ. જવા દેને તું, આપણે બીજો ઠેલો પેક કરવાનો છે, લેતી આવજા.